हरि ओम बेटा, स्वाध्याय 4.3 नो पहलो दाखलो आपने थोड़ी वार पहला जोयो के जेमा आपने त्रिवर्षीय चलित शरीराश मेळवानी है। अने एक दाखला ने आधारे 5 वर्षीय चलित शरीराश तमे लोको आराम थी जाते मेळवीशो, पण जे 4 वर्षीय चलित शरीराश छे एमा थोड़ुं बेटा ध्यान आपो। तो दाखला नंबर 2 जुओ तमारो। एक कंपनी ना शेर ना वर्ष 2016 दरमियान सरीरास मासिक बंद भाव की माहिती नीचे ना कोष्टक में आपेल छे। चार मास ना चलित सरीराशो वडे वलण मेळवो। चार मास नो मतलब अहींया तमारे चार वर्षीय के चार मासीय चलित सरीराश नो उपयोग करवानो छे। पहली कॉलम में जो मास आपेलो जान्युआरी फेब्रुआरी मार्च एप्रिल छे डिसेम्बर सुधी। शेर नो भाव आप्यो छे 253 231 350 261 262 266 263 261 281 278 278 અને 272। અહીંયા તમારે બેટા મેળવવાની છે ચાર માસીય ચલિત સરેરાશ। કેલ્સી ના અભાવે ટોટલ બેટા હું જોઈને લખી રહ્યો છું, એ વસ્તુ ધ્યાન રાખજો। તમે લોકોને અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે સૌથી પહેલા તમારે અહીંયા જેટલા વર્ષીય ચલિત સરેરાશ પૂછી હોય એનો સરવાળો તમારે કરવાનો છે। तो ए नियम प्रमाणे मैं पहला कॉलम बनावी या चार मास नो सरवाळो। हमारे चार महीना जो लेवा होय तो पहला महीना थी स्टार्ट करू जानुआरी फेब्रुआरी मार्च अने एप्रिल। आ थई गया चार महीना। हम टोटल करी आपणे 253 231 350 अने 261 आ चारे चार किंमत नो जो तमे टोटल करशो तो टोटल तमने लोकोने मळे छे 1095। पण प्रश्न ए छे कि आ 1095 એ કયા મહિનાની સામે લખો, કારણ કે આ પણ નિયમ છે। એટલે ટોટલ આપણને મળે છે એ સ્પેસિફિક વર્ષની સામે કે સ્પેસિફિક મહિનાની સામે હોવું જોઈએ। પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ ને બેટા, તો અહીંયા જે આપણે 4 મહિના છે વચ્ચેના મહિનાની અંદર કોઈ સ્પેસિફિક મહિનો આવતો નથી સર, તો શું કરવાનું? તો આવા સંજોગોની અંદર આ બંને જે મહિના છે ને બેટા વચ્ચેના મહિના કહેવાય, ફેબ્રુઆરી અને માર્ચ। તો ફેબ્રુઆરી અને માર્ચ બેની વચ્ચે રાખવું પડે ફરજિયાત। એટલા માટે ચાર માસીય કે ચાર વર્ષીય ચલિત સરેરાશ મેળવતી વખતે તમારે ફરજિયાત વચ્ચે એક લાઈન છોડીને બધા કિંમતો લખવી પડે। એક લખવાનું પછી એક છોડવાની, એક લખવાનું પછી એક છોડવાની, લીટી છોડવાની વાત કરી રહ્યા છીએ આપણે। એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો। તો અહીંયા ફરજિયાત તમારે વચ્ચે એક લાઈન છોડવાની છે। તો શરૂઆતના 4 મહિના આપણે લીધા તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ આ વચ્ચેના મહિના કયા કયા કહેવાય? ફેબ્રુઆરી અને માર્ચ। આ બધું જો પ્લસ કરીએ તો પહેલી કિંમતથી સ્ટાર્ટ કરીએ આપણે તો 253 પ્લસ 231 પ્લસ 350 પ્લસ 261 આ બધાનું જો ટોટલ આપણે કરીશું તો આ ટોટલ બેટા આપણને કેટલું મળે છે? કેલ્સીમાં કરી જુઓ 1095। તો આ પહેલા વર્ષનું ટોટલ આપણને કેટલું મળી ગયું? 1095। હવે શું કરવાનું? ઉપરની એક કિંમત છોડી દેવાની અને પછીની એક કિંમત પ્લસ કરી દેવાની। ઉપરની એક કિંમત કઈ ગઈ? 253 એ લખવાનું પછીના બે મહિનાની સામે। તો સ્ટાર્ટ કરીશું 231 થી। 231 પ્લસ 350 પ્લસ 261 પ્લસ 262 કેલ્સીમાં આ બધાનું ટોટલ તમે કરી જુઓ તો કેટલું આવે છે? 1104 આ મળ્યું ટોટલ। આ ટોટલ તમે બીજી રીતે પણ લાવી શકો સર। કઈ રીતે? આ 1095 એ આ 4 મહિનાનું ટોટલ છે। આ 4 મહિનામાંથી કયા બાદ કરવાના છે? 253। તો 1095 માંથી 253 ગયા અને શું આવ્યું? 262। તો 1095 માઇનસ 253 પ્લસ 262 તો પણ આ જ આવશે। પણ હું માનું છું ત્યાં સુધી આ સિસ્ટમ સૌથી બેસ્ટ છે, અને બેસ્ટ એટલા માટે છે કારણ કે આની અંદર તમારી ભૂલ થવાની શક્યતા થોડી ઘટી જાય। પેલી સિસ્ટમમાં શું થાય કે પહેલું ટોટલ જો ખોટું હોય તો બાકીના બધા ટોટલ તમને ખોટા જ મળવાના છે। તો થોડી મહેનત વધશે પણ તમારા માર્ક્સ કટ થવાની શક્યતા ઘણી બધી ઘટી જશે। એટલે બધા વિદ્યાર્થીઓએ ફરજિયાત આ સિસ્ટમ પ્રમાણે જ દાખલો ગણવાનો છે। ચલો પછીના વર્ષ માટે અહીંયા આવીએ તો કઈ કિંમત કાઢવાની? 231। તો સ્ટાર્ટ કરીએ 350 થી। 350 પ્લસ 261
प्लस 262 प्लस कई किंमत उमेरवानी 266 બધી કિંમત બધા ભાગો 80 માં પ્લસ કરો તો કેટલા આવે છે 1139 ત્યાર પછીના વર્ષ માટે જઈએ તો 350 કાઢી નાખવાના 261 થી સ્ટાર્ટ થાય આપણે તો લખીએ 261 પ્લસ 262 પ્લસ 266 પ્લસ કેટલા કરવાના 263 આ ચારે ચાર કિંમતો બધા વિદ્યાર્થી કેલ્સી માં પ્લસ કરો તો કેટલા આવશે બેટા 1052 261 કાઢી મૂકવાનો તો સ્ટાર્ટ કરીએ 262 થી ફરજિયાત 2 મહિનાની વચ્ચે લખવાનું ધ્યાન રાખજો ખાસ 262 પ્લસ 266 પ્લસ 263 તો 263 પછી કયા પ્લસ થયા 261 બધું પ્લસ કરો તો જવાબ કેટલો આવે છે એનો પણ 1052 ત્યાર પછીના મહિના માટે વચ્ચે લખીએ તો 262 ની કાઢી મૂકવાનું તો 266 प्लस 263 प्लस 261 प्लस 261 પછી કે આવશે 281 આ બધી કિંમત જો પ્લસ કરો તો કેટલા આવશે બેટા 1061 આગળ વધો તો 266 કાઢવાના છે ફરજિયાત વચ્ચે લખવાના તો 263 પ્લસ 261 પ્લસ 281 281 પછી શું ઉમેરવાનું છે 278 તો પ્લસ કરીશું 278 આ બધી વસ્તુ જો તમે કેલ્સીમાં પ્લસ કરશો તો કેટલા આવે છે બેટા 1083 તો મળી ગયા આપણે 1083 પછીના મંથમાં જો આપણે જઈએ તો કયા કાઢવાના આવે 263 ને કાઢી નાખવાનું તો અહીંયા આવશે 261 પ્લસ 281 प्लस 278 278 પછી પાછા 278 છે તો એમાં પ્લસ કરીશું આપણે 278 બધી કિંમત જો તમે પ્લસ કરો તો આનો જવાબ કેટલો આવે છે 1098 કેટલો આવ્યો 1098 થોડા આગળ વધો કઈ કિંમત કાઢવાની 261 તો 281 પ્લસ 278 પ્લસ 278 પ્લસ 272 આ બધી કિંમત જો તમે કેલ્સીમાં પ્લસ કરો તો જવાબ કેટલો આવશે બેટા એના 1109 હવે આગળના વર્ષની અંદર ટોટલ કરવું પોસિબલ નથી આગળ જો આપણે વધીએ બેટા આની અંદર એ કોલમ બનાવી દીધી પાછી આપણે હવે ધ્યાનથી સમજો હવે ધારો કે આ બધા સરવાળાને હું 4 વડે ભાગું અને આપણે જો 4 કિંમતનો સરવાળો કર્યો છે અહીં આપણે સ્પેસિફિક કોઈ પણ એક જવાબ આપ્યો અને પછી આપણને એક પ્રશ્ન પૂછે કે અહીંયા જે ચલિત સરેરાશ મળી એ કયા મહિનાની છે તમે આન્સર આપી શકશો ના અગે અહીંયા જે જવાબ મળે એ કોઈ સ્પેસિફિક મંથની સામે કે સ્પેસિફિક વર્ષની સામેનો જવાબ નથી એટલા માટે તમને લોકોને થિયરી સમજાવતી વખતે જ મે જણાવેલું કે તમે જે સરવાળો કરો છો એમાંથી બબ્બે સરવાળા મિક્સ કરીને તમારે પાછો અહીંયા 8 વર્ષ કે 8 માસનો સરવાળો કરવો પડે તો આ જે 8 4 માસનો મળ્યો ને એની જેમ બેટા આગળની કોલમ બનાવીશું આપણે અહીંયા 8 માસનો સરવાળો ધ્યાનથી સમજો બેટા સર આ કિંમત કઈ રીતે મળે તો હવે તમારે આ ડબલ ડબલ કિંમત ભેગી કરવાની છે 1095 અને 1104 બે પ્લસ કરી જે વચ્ચે લાઈન તમે છોડી દીધી હોય ને એની અંદર લખવાનું ફરજ છે તો અહીંયા હું લખીશ 1095 પ્લસ 1104 ઇઝ ઇક્વલ ટુ કેલ્સીમાં આ બંને કિંમત પ્લસ તમે કરશો તો જવાબ કેટલો મળે છે બેટા 2199 ધ્યાન દી જો તમે આ સ્પેસિફિક તમારા કયા મહિનાની સામે મળી ગયો આપણે જવાબ માર્ચ મહિનાની સામેનો મતલબ જાન્યુઆરી અને ફેબ્રુઆરી તમારે બંનેમાં ડેશ કરવાનું છે આ વસ્તુ ક્લિયર થાય છે બરાબર સમજાવું છું એની જેમ પ્લસ ત્યાર પછીના બે મંથ માટે ફરી પાછી આ બે કિંમત લેવાની જેની અંદર 1104 પ્લસ 1139 બંને જો તમે કેલ્સીમાં પ્લસ કરશો તો જવાબ તમને કેટલો મળશે 2243 ત્યાર પછીના બે મંથ લઈ લો પ્લસ કરવા માટે 1139 પ્લસ 1052 આ બંને જો તમે પ્લસ કરશો
तो पची तमने लोगों ने मळे छे बेटा 2191 क्लियर થાય છે ઓકે ગુડ આગળ વધીએ ધીમે ધીમે તો ત્યાર પછી આવશે અહીંયા 1052 પ્લસ 1052 બંને જો તમે કેલ્સી માં પ્લસ કરશો તો તમારો જવાબ તમને મળશે 2104 બધા ફરજિયાત જે વચ્ચે લીટી તમે છોડી ને એની અંદર ટોટલ લખાવવું જોઈએ ક્યાં લખવાનું છે ને એ વસ્તુ તમારે ખાસ બેટા સમજવાની છે ત્યાર પછી જો આગળ વધીએ તો 1052 પ્લસ 1071 આ બંને જો તમે પ્લસ કરશો તો જવાબ તમને લોકોને મળશે 2123 પછી એક સ્ટેપ આપણે આગળ જઈએ તો અહીંયા આવશે 1071 પ્લસ 1083 આ બંને વસ્તુ જો કેલ્સીયમમાં આપણે પ્લસ કરીએ તો પછીનો જે જવાબ છે એ આપણને મળે છે બેટા 2154 પછી આગળ જઈએ તો આ બંનેનો સરવાળો મતલબ 1083 પ્લસ 1098 બંને જો તમે કેલ્સીયમમાં પ્લસ કરશો 1083 પ્લસ 1098 તો જવાબ કેટલો મળશે આપણને 2181 અને છેલ્લે આ બેનો સરવાળો 1098 પ્લસ 1109 જો બંને પ્લસ થાય તો જવાબ મળશે આપણને 2207 આ કયા મહિનાની સામે આવે બેટા ઓક્ટોબર એટલે કે નવેમ્બર ડિસેમ્બર બંનેમાં આવશે ડેશ આ મળી ગયો આપણને 8 માસનો સરવાળો ખાસ ધ્યાન રાખજો તમારે આ બધી વસ્તુ ડિઝાઇન જે છે ને અહીંયા કરવાની નથી કે સર કરે એ બધું તમારે કરવાનું નથી એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બેટા આ જે ડિઝાઇન છે એ તમારે કરવાની તમને ખ્યાલ આવે એટલા માટે મેં કરી છે આપણને દાખલામાં પૂછ્યું છે અહીંયા 4 માસિક ચલિત સરેરાશ હવે અહીંયા તમારાથી ભૂલ બેટા એ થઈ જાય પહેલા મેં ડેશ કરી દીધું ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલથી ભાગ્યા 4 કરી નાખે હવે ભાગ્યા 4 નહીં ભાગ્યા 8 કરવું પડશે શા માટે કે આપણે સરવાળો 4 માસનો નહીં બેટા 8 માસનો કર્યો છે 4 માસનો આ 4 માસનો બંને મિક્સ કરીને કેટલા મળ્યો 8 માસનો તો છેદમાં કેટલા મૂકવા પડશે આપણે 8 તો કરી જુઓ બધા વિદ્યાર્થીઓ 2199 ભાગ્યા 8 2199 ભાગ્યા 8 કેલ્સીમાં કરી જુઓ 2199 ભાગ્યા 8 જવાબ કેટલો આવે છે બેટા 274.88 એ પ્રમાણે આગળની કિંમત લઈએ તો કે 2243 ભાગ્યા 8 2243 ભાગ્યા 8 કેલ્સીયમમાં કરો તો જવાબ કેટલો આવે છે 280.38 આગળના વર્ષ માટે લઈએ બેટા તો આગળના વર્ષ માટે આવશે 2191 ભાગ્યા 8 કેલ્સીયમમાં કરી જુઓ 2191 ભાગ્યા તમે 8 કરો તો જવાબ કેટલો આવશે 273.88 આગળના વર્ષ માટે લઈએ આપણે તો શું આવશે 2104 ભાગ્યા 8 કેલ્સીયમમાં કરીશું કેટલા આવે છે 263 પછીના વર્ષ માટે આપણે જઈએ તો 2123 ભાગ્યા 8 કરો કેલ્સીયમમાં 2123 ભાગ્યા 8 તો જવાબ કેટલો મળે છે આપણને 265.38 ત્યાર પછીના વર્ષ માટે જઈએ આપણે 2154 ભાગ્યા 8 કેલ્સીયમ બધાનો ટ્રાય કરો 2154 ભાગ્યા 8 જો કેલ્સીયમમાં તમે કરો તો જવાબ કેટલો આવે છે 269.25 પછીના વર્ષ માટે જઈએ આપણે તો 2181 ભાગ્યા 8 કરો કેલ્સીયમમાં 2181 ભાગ્યા 8 તો જવાબ મળે છે બેટા આપણને 272.63 અને છેલ્લે 2207 ભાગ્યા 8 જો કેલ્સીયમમાં તમે કરશો તો તમારો જવાબ મળે છે 275.88 અને છેલ્લા 2 વર્ષમાં આવશે ડેશ 4 વર્ષીય ચલિત સરેરાશનો દાખલો થોડો અટપટો છે પણ અઘરો નથી 4 મહિનાનો સરવાળો 8 મહિનાનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના 8 કરવાના સેક્શન એફ માં 5 માર્ક્સમાં તમને લોકોને બેટા આ ટાઈપનો દાખલો પૂછાય હરિયો બેટા